ઓલપાડ બજારમાં રામચોક ખાતે વર્ષો અગાઉ અયોધ્યામાં રામ મંદિરની આંદોલનમાં કાર સેવામાં ભાગ લેનાર કાર સેવકોનું સન્માન કરવામાં આવ્યું હતું. અયોધ્યામાં રામ મંદિરની ભૂમિપૂજનના દિવસે ઓલપાડ બજારના રામચોક ખાતે રામ મંદિર નિર્માણમાં આંદોલનમાં સક્રિય ભાગ લેનાર ભજવનાર અને કાર સેવામાં ભાગ લેનાર એવા કાર સેવકોને ધારાસભ્ય મુકેશ પટેલ સહિતના અગ્રણીઓએ સાલ ઉડાડી સન્માન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે કાર સેવામાં ઓલપાડ તાલુકામાંથી 33 જેટલા રામ ભક્તો અયોધ્યા ગયા હતા, જેમાં 25 જેટલા કાર સેવકો હયાત છે, જ્યારે 8 જેટલા કાર સેવકોનું અવસાન થયું છે. આ સ્વર્ગસ્થ કાર સેવકોના પરિવારજનોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. 1990 ની અંદર જે કાર સેવા કરવામાં આવેલી એમાં ઓલપાડમાંથી કુલ 33 લોકો કાર સેવા માટે ઓલપાડથી સુરત રાત્રિના સમયે બસમાં ગયેલા, ત્યાંથી ટ્રેન મારફત 24 ઓક્ટોબરના દિવસે અલ્હાબાદથી 7 કિલોમીટર દૂર ત્યાં ચેન પુલિંગ કરી અને દરેક કાર સેવકોને ઉતારવામાં આવેલા. ત્યારબાદ દરેક કાર સેવકો વન બાય વન પગે ચાલીને સળિયું નદીના કાંઠે ગંગા નદીના કિનારે ત્રિવેણી સંગમ પર કાર સેવકો પહોંચ્યા હતા. ત્યાં આગળ બધા કાર સેવકો સ્નાન કરી અને થોડીવાર માટે આરામ કરતા હતા. તે સમયે મુલાયમસિંહની સરકાર અને ત્યાંનું પ્રશાસન અને ત્યાંનું પોલીસ તંત્ર નદીની અંદર તેમજ કિનારા પર ઢગલેબંધ પોલીસ આવી જવાથી અમને બધાને બસની અંદર કેદ કરી અને જે આપણી ભારતની જે જેલ છે, તિહાર પછીની બીજા નંબરની જેલ, એ નૈની જેલમાં અમને બધાને અટકાયત કરી અને તેના કમ્પાઉન્ડમાં લઈ જવામાં આવ્યા. ત્યાં આગળ દક્ષિણ ગુજરાતમાંથી ઓછામાં ઓછા 2000 જેટલા કાર સેવકો આવેલા હતા. કાર સેવા દરમિયાન અમને આ જેલવાસ જે કરવામાં આવ્યો એ જેલવાસની અંદર ખૂબ જ હલકી કક્ષાનો કાર સેવકોને જમવાનું આપવામાં આવતું, કે જો દાળ ભાત હોય તો ભાતની અંદર દરેક પ્રકારની જીવાત કે દરેક પ્રકારના રેતી કંકર જોવા મળ્યા હતા, તેમજ રોટલીમાં પણ આ જ હતું. આવા સંજોગોમાં જે કાર સેવકો પોતાની પાસે થોડો ઘણો જે નાસ્તો લઈ ગયેલા એ નાસ્તાથી અમને 2 દિવસ સુધી ચલાવ્યું હતું. ત્યારબાદ આ જેલની અંદર છેલ્લા 2 મહિનાથી કલ્યાણસિંહ, કે જે યુપીના તે સમયના મુખ્ય પ્રધાન, તેમની પણ 2 મહિનાથી અટકાયત કરવામાં આવેલી અને તેમણે જોયું કે ભાઈ દક્ષિણ ગુજરાતના કાર સેવકો આ જેલની અંદર આવેલા છે, તો એમણે દરરોજ 5 વાગે અમારા બધાની મુલાકાત કરી અને જેલના નીતિ નિયમો તે અંગે અમને જરૂરી સૂચન કરવામાં આવ્યા. આ જેલની અંદર મુલાયમસિંહની થાથરી, કોંગ્રેસના લોકોની થાથરી, સૂત્રોચ્ચાર, રામધૂન, આ બધા જ કાર્યક્રમો 14 દિવસની અંદર કરવામાં આવેલા. આજે મંદિરનો શિલાન્યાસ હતું અને આજે તમારું સન્માન કરવામાં આવ્યું, શું કહેશો? આજે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે જે શિલાન્યાસ રામ મંદિરનો કરવામાં આવ્યો છે, એના કારણે ઓલપાડ તાલુકાના દરેક કાર સેવકો કે દેશના જે પણ કાર સેવકો કાર સેવામાં જોડાયા હતા તેમને ખૂબ જ આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે.